ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? મજામાં ને મિત્રો? આ ઘણા વિડીયોમાં આપણે પિક્ચર પરથી ક્વેશ્ચન આન્સર શીખી ગયા, બરાબર છે? તમને પાર્કનું પિક્ચર આપ્યું હતું અને એના પરથી શું કરવાનું હતું? ક્વેશ્ચન આન્સર કરવાના હતા. એટલે ફ્રેન્ડ્સ, હવે તમને ચિત્ર પરથી સવાલ જવાબ કરતા આવડી ગયા, આવડી ગયા ને? ચલો તો હવે આજે આપણે શીખીશું મેપ પરથી ક્વેશ્ચન આન્સર. મેપ એટલે કે નકશો. નકશા પરથી કેવી રીતે સવાલ જવાબ થાય છે, બરાબર? અથવા નકશો આપેલો હોય અને કઈ રીતે આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જવું હોય તો એ આપણે આજના વિડીયોમાં શીખવાનું છે. તો ફ્રેન્ડ્સ, ચલો બધા પોતાની બુક ઓપન કરો અને પેજ નંબર 58 ઓપન કરો. જુઓ શું આપેલું છે એમાં. ઇસ્માઇલ હોમ, ઇસ્માઇલનું ઘર. કોની વાત કરી છે? ઇસ્માઇલ હોમ, ઇસ્માઇલનું ઘર. જુઓ, ઇસ્માઇલે શ્રીજાતાની, કોને વાત કરી છે? ઇસ્માઇલની વાત કરી છે. કોને? શ્રીજાતાને. ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો. શું? ઇસ્માઇલે શ્રીજાતાને મોબાઈલ પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો. કે શ્રીજાતા જ્યાં રહે છે ત્યાંથી ઇસ્માઇલના ઘરે કઈ રીતે પહોંચાશે એ રસ્તો ઇસ્માઇલે ફોન પર કોને કીધું? શ્રીજાતાને કીધું અને રસ્તો બતાવ્યો. રસ્તાનો નકશો અહીં આપ્યો છે. જુઓ અહીંયા તમને નીચે આ મેપ દોરેલો જ છે, મેપ ડ્રો કરેલો જ છે, રસ્તો તમને ડ્રો કરેલો જ છે. તો ચલો આપણે પહેલા મેપ જોઈ લઈએ. બધાનું ધ્યાન બોર્ડ પર. ફ્રેન્ડ્સ જુઓ, આ છે શ્રીજાતાસ હાઉસ, એટલે કે અહીંયા શું છે? શ્રીજાતાનું ઘર, બરાબર છે? ત્યારબાદ આગળ જઈએ તો મિલ્ક બૂથ. મિલ્ક બૂથ એટલે કે દૂધની ડેરી. શું? દૂધની ડેરી અથવા દૂધ કેન્દ્ર, બરાબર છે? દૂધ કેન્દ્ર, બરાબર, જ્યાં દૂધ વેચાતું હોય ત્યાં. ત્યાંથી પછી આગળ જઈએ તો શું છે? બ્રિજ. બ્રિજ એટલે કે પુલ, બરાબર છે? આ સાઈડ તમે જોઈ શકો છો તો આ શું છે? પાર્ક. પાર્ક એટલે કે બગીચો. અને ઇસ્માઇલ હાઉસ, ઇસ્માઇલનું ઘર. તો આ રીતે તમને અહીંયા મેપ ડ્રો કરેલો જ છે, તમારી બુકમાં પણ ડ્રો કરેલો છે, જુઓ, બરાબર છે? હવે આગળ જોઈએ કે ઇસ્માઇલ શ્રીજાતાને શું કહે છે. ચલો તો બધાનું ધ્યાન બુકમાં. શું છે? તારા હાઉસથી મિલ્ક કેન્દ્ર પર પહોંચી જા. આવું કોણ કહે છે? ઇસ્માઇલ કહે છે. કોને કહે છે? શ્રીજાતાને. શ્રીજાતાને શું કહે છે? કે તારા હાઉસથી મિલ્ક કેન્દ્ર, બરાબર છે, એટલે કે મિલ્ક બૂથ ઉપર પહોંચી જા. તો જુઓ અહીંયાથી શ્રીજાતા આગળ વધશે અને ત્યારબાદ ક્યાં જશે? લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ? તો જુઓ શ્રીજાતા અહીંયા આ રીતે આગળ વધે છે, બરાબર છે? આ છે એની રાઈટ સાઈડ એન્ડ આ છે એની લેફ્ટ સાઈડ. તો મિલ્ક બૂથ ક્યાં આવેલું છે? લેફ્ટ સાઈડ, બરાબર છે? તો આ શું છે? મિલ્ક બૂથ, બરાબર. એ ક્યાં આવેલું છે? લેફ્ટ સાઈડ આવેલું છે ને, બરાબર છે? તો શ્રીજાતા અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરે છે અને આગળ વધે છે તો લેફ્ટ સાઈડ પર મિલ્ક બૂથ આવેલું છે. ફરી એક વખત ફ્રેન્ડ્સ, કે અહીંયાથી એ ચાલવાનું સ્ટાર્ટ કરે છે, બરાબર છે? ત્યારબાદ એ આગળ ચાલે છે તો આ બાજુ થશે રાઈટ સાઈડ અને આ બાજુ થશે લેફ્ટ સાઈડ. તો આ મિલ્ક બૂથ ક્યાં આવ્યું છે? લેફ્ટ સાઈડ, બરાબર છે? ચલો જુઓ આગળ. તો શ્રીજાતા ક્યાં આવી ગઈ? મિલ્ક બૂથ પર આવી ગઈ, પહોંચી જાય. અને પછી લેફ્ટ સાઈડ વળાંક લે. તો અહીંયાથી શ્રીજાતા આગળ જાય છે અને લેફ્ટ સાઈડ પર વળાંક લે છે. બીજા ચાર રસ્તે એટલે કે સેકન્ડ ક્રોસિંગથી જમણી તરફ વળીને પુલ પરથી ચાલે. જો શ્રીજાતા અહીંયા ઊભી છે, બરાબર છે? આ થયું ફર્સ્ટ ક્રોસિંગ એન્ડ આ થયું સેકન્ડ ક્રોસિંગ, બરાબર છે? તો શ્રીજાતા અહીંયાથી આગળ વધશે અને ત્યારબાદ શું કીધું છે? સેકન્ડ ક્રોસિંગ એટલે બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને રાઈટ સાઈડ ટર્ન લઈ બ્રિજ પરથી ચાલે. તો આ થયું ફર્સ્ટ ક્રોસિંગ, આ થયું સેકન્ડ, અને સેકન્ડ ક્રોસિંગ પરથી ક્યાં જવાનું છે? જમણી તરફ, બરાબર છે? જુઓ આ થશે જમણી બાજુ એટલે કે રાઈટ સાઈડ અને આ બાજુ થશે
ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ. તો શું કીધું છે? સેકન્ડ ક્રોસિંગ થી કઈ બાજુ કીધું? રાઈટ સાઈડ કીધું છે. બરાબર. તો આપણે ક્યાં જઈશું ફ્રેન્ડ્સ? રાઈટ સાઈડ એટલે કે આ બાજુ. આ થઈ આપણે રાઈટ સાઈડ. તો અહીંયાથી એ બ્રિજ પર શું કરશે? આગળ ચાલશે, આગળ વધશે. ચલો જુઓ, ત્યારબાદ સીધી ચાલ, ત્યારબાદ ટર્ન કરી, રાઈટ સાઈડ ટર્ન કરીને સીધી ચાલ. અને પછી પહેલા શું કીધું? અને પછી પહેલા જમણી બાજુ વળીને 100 મીટર આવ્યા પછી તમને બગીચો દેખાશે. એટલે અહીંયાથી 100 મીટર આવશે. જો અહીંયાથી સીધી ચાલે છે, અહીંયાથી એને ક્યાં વળવાનું છે? ક્યાં ટર્ન લેવાનું છે? જમણી તરફ. હવે જુઓ, અહીંયા સુધી જતા અહીંયા સુધી ચાલી, આ થઈ રાઈટ સાઈડ એન્ડ આ થઈ લેફ્ટ સાઈડ. હવે અહીંયાથી એ જમણી બાજુ ચાલે, જમણી બાજુ ચાલે કીધું. તો જમણી બાજુ એટલે આ બાજુ નીચે આવશે, આ બાજુ આવશે. બરાબર છે? રાઈટ સાઈડ આ બાજુ ટર્ન લેશે. અહીંયાથી એ 100 મીટર ચાલશે તો શું આવશે? એક પાર્ક દેખાશે. તો જુઓ ફ્રેન્ડ્સ, પાર્ક આ બાજુ છે, અહીંયા પાર્ક છે. તો શું સ્વિચાતા અહીંયાથી રાઈટ સાઈડ લેશે તો એને પાર્ક આવશે, પાર્ક મળશે. પાર્ક સુધીને પહોંચશે? નહીં, નહીં પહોંચશે. એટલે કે ઇસ્માઈલ અહીં શું બોલ્યો? ખોટું બોલ્યો. પાર્ક તો ક્યાં છે? ઉપર. જો સ્વિચાતા લેફ્ટ સાઈડ જાય તો એ પાર્ક સુધી પહોંચશે. એટલે સ્વિચાતાએ ક્યાં જવું પડશે? લેફ્ટ સાઈડ. અને આવ્યો અહીં પાર્ક, એટલે તે પાર્ક સુધી આવી જશે. જુઓ શું છે, આગળ જુઓ, તને બગીચો દેખાશે. જુઓ અહીંયાથી એ લેફ્ટ સાઈડ જશે તો એને ગાર્ડન પાર્ક દેખાશે. બગીચો પૂર્ણ કર્યા પછી શું? પાર્ક પૂર્ણ થશે પછી બાજુનો જે રસ્તો આવશે, બાજુનો એટલે કે આવ્યો, પાર્ક પૂરો થયો પછી આ જે બાજુનો રસ્તો આવશે, બરાબર, તે બાજુના રસ્તા પર મારું પહેલું જ ઘર હશે. જુઓ તો આ રહ્યું ઇસ્માઈલ્સ હાઉસ. બરાબર, બાજુના રસ્તા પર એનું પહેલું જ ઘર. એટલે કે શ્રીજાતા અહીંયાથી સ્ટાર્ટ કરશે ચાલવાનું. બરાબર. ત્યારબાદ અહીંયાથી જશે કઈ સાઈડ? રાઈટ સાઈડ. બરાબર છે? અહીંયાથી રાઈટ સાઈડ ગઈ ને, આ રીતે રાઈટ સાઈડ જશે. ત્યારબાદ પછી ક્યાં જશે? લેફ્ટ સાઈડ. બરાબર છે? લેફ્ટ સાઈડ. અને ત્યારબાદ પાર્ક પૂર્ણ થયા પછી શું આવશે? ઇસ્માઈલ્સ હાઉસ. એટલે અહીંયા ઇસ્માઈલે શું કરી હતી? ભૂલ કરી હતી. બરાબર છે? લેફ્ટ સાઈડની બદલે શું બોલ્યા હતો ઇસ્માઈલ? રાઈટ સાઈડ. જો રાઈટ સાઈડ સ્વિજાતા જતે તો સ્વિજાતા ક્યાં પહોંચી જતે? અહીંયા. અને અહીંયા પાર્ક આવતે નહીં અને એને ઇસ્માઈલનું ઘર મળતે નહીં. જુઓ શું કહે છે, આગળ જોઈએ. ઇસ્માઈલ ક્યાં ખોટું બોલ્યો છે? તમે ભૂલ સુધારશો. જો ક્યાં ખોટું બોલ્યો ઇસ્માઈલ? તમને ટીચરે હમણાં સમજાવ્યું. ક્યાં બોલ્યો? હા, અહીંયા. અહીંયા ખોટું બોલ્યો ને ઇસ્માઈલ. શું ખોટું બોલ્યો? શું ખોટું બોલેલો? ક્યાં જવાનું હતું શ્રીજાતાએ? લેફ્ટ સાઈડ જવાનું હતું. એના બદલે ઇસ્માઈલ શું બોલ્યો હતો? રાઈટ સાઈડ. બરાબર છે? એટલે એણે શું કીધું હતું? જમણી બાજુ વળવાનું કીધું હતું. એ ખોટું બોલ્યો હતો. ક્યાં વળવાનું હતું શ્રીજાતાએ? ડાબી બાજુ ટર્ન લેવાનો હતો. બરાબર છે? જુઓ સેકન્ડ નંબર, જો ઇસ્માઈલ દ્વારા બતાવેલ રસ્તા પર શ્રીજાતા ચાલે તો તે ક્યાં પહોંચતી તે દર્શાવો. હવે ઇસ્માઈલે જે રીતે ભૂલ કરી, અહીંયા બોલવામાં ભૂલ કરેલી, તો શ્રીજાતા ઇસ્માઈલે કીધું એ પ્રમાણે જો રાઈટ સાઈડ ટર્ન લેતે તો શ્રીજાતા ક્યાં પહોંચતે? કોઈ કહેશો ક્યાં પહોંચતે? આ ઇસ્માઈલનું હાઉસ છે એની બિલકુલ કેવી સાઈડ? ઓપોઝિટ સાઈડ, વિરુદ્ધ દિશામાં. બરાબર, એની બિલકુલ વિરુદ્ધ દિશામાં શ્રીજાતા પહોંચી જતે, ઓપોઝિટ સાઈડ પહોંચી જતે એને ઇસ્માઈલનું ઘર મળતે જ. આપણે ક્યાં ગયા? ઇસ્માઈલના હાઉસ સુધી. હવે આપણે શું કરવાનું છે?
કે ઇસ્માઈલા હાઉસ થી ફરી પાછા ક્યાં આવવાનું છે? શ્રીજાતાના હાઉસ સુધી. બરાબર છે? આપણે અહીંયાથી ત્યાં સુધી ગયા ઇસ્માઈલા ઘર સુધી. હવે ઇસ્માઈલા ઘરથી પાછું રિટર્ન ક્યાં આવવાનું છે? શ્રીજાતાના હાઉસ સુધી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોઈએ. ચલો જુઓ, અહીંયાથી શું જો ઇસ્માઈલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો. અહીંયાથી ફરી ઇસ્માઈલના ઘરેથી રિટર્ન થઈએ છે તો અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરીશું. બરાબર છે? અહીંયાથી 100 મીટર આગળ આવશું. બરાબર, અહીંયાથી 100 મીટર આગળ આવશું તો આપણે કઈ સાઈડ ટર્ન કરવો પડશે? બોલો, રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ? અહીંયાથી આપણે રિટર્ન થઈએ છીએ. બરાબર છે? અહીંયાથી આપણે રિટર્ન થઈએ છીએ તો લેફ્ટ સાઈડ ટર્ન કરવો પડશે કે રાઈટ સાઈડ? બ્રિજ પર જવા માટે કઈ સાઈડ ટર્ન લેશો? વેરી ગુડ. કઈ સાઈડ? બ્રિજ કઈ બાજુ છે? રાઈટ સાઈડ પર છે. તો આપણે કઈ સાઈડ ટર્ન લેશું? રાઈટ સાઈડ પર. બરાબર છે? તો અહીંયાથી ફરી અહીંયા રાઈટ સાઈડ ટર્ન લેશું અને બ્રિજ પરથી ચાલીને અહીંયા આવશું. બરાબર છે? જુઓ, ઇસ્માઈલના ઘરેથી ફરી રિટર્ન થયા. બરાબર છે? ચાલતા ચાલતા અહીંયા આવ્યા. અહીંયાથી કઈ સાઈડ ટર્ન લેશું? જો જતી વખતે લેફ્ટ સાઈડ લીધો તો નીકળતી વખતે ફરી પાછા રિટર્ન થતી વખતે કઈ લેશું? રાઈટ સાઈડ ટર્ન લઈને ક્યાં આવશું? અહીંયા ચાર રસ્તા પર. બરાબર છે? જુઓ, હવે અહીંયા ચાર રસ્તા પર આવી ગયા. ચાર રસ્તાથી હવે આપણે અહીંયાથી ક્યાં જશું? બોલો, ક્યાં જશું? આ બાજુ નીચે. બરાબર છે? એટલે ચાર રસ્તાથી કઈ બાજુ? કઈ બાજુ? ડાબી બાજુ. બરાબર છે? અહીંયાથી આપણે કઈ બાજુ આવશું? ડાબી બાજુ. બરાબર છે? આ જમણી અને આ ડાબી, એટલે ડાબી બાજુ આપણે લેફ્ટ સાઈડ નીચે આવશે. બરાબર? એટલે અહીંયાથી આપણે આવશું લેફ્ટ સાઈડ. બરાબર છે? અને ક્યાં આવશું? આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચાર રસ્તા પર ફરી પાછા આવશું. બરાબર છે? અને અહીંયાથી જુઓ ક્યાં જશું? અહીંયા આવી ગયા. હવે આપણે શ્રીજાતાના ઘરે જવાનું છે તો શ્રીજાતાના ઘરે જવા માટે રાઈટ સાઈડ જશું કે લેફ્ટ સાઈડ જશું? બોલો, કઈ બાજુ જશું? હવે અહીંયાથી કઈ બાજુ? વેરી ગુડ. કઈ? રાઈટ સાઈડ. તો અહીંયાથી આપણે ફરી ટર્ન મારવો પડશે રાઈટ સાઈડ અને આપણે આવી જશું શ્રીજાતાના ઘરે. બરાબર ફ્રેન્ડ્સ? તો આ રીતે તમને મેપ ડ્રો કરેલો હોય એના પરથી તમને એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જતા શીખવાડ્યું અને એના પરથી થોડા ઘણા સવાલ જવાબ પણ શીખવાડ્યા. બરાબર છે? તો ફ્રેન્ડ્સ, હવે તમને પિક્ચર પરથી પણ ક્વેશ્ચન આન્સર આવડી ગયા અને મેપ પરથી પણ ક્વેશ્ચન આન્સર આવડી ગયા. બરાબર? તો આ ચેપ્ટર આપણું અહીં પૂરું થાય છે. હવે આપણે ફરી પાછા મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી